સાહેબ, દારૂની એક ગણિત છે, દારૂ ક્યાં પીવો, કેટલો પીવો, કઈ કંપનીનો પીવો, કોની હાઈરે પીવો, આનું માપ હોય ને એને પીવાય. પણ 70 રૂપિયાની દાડી કરતો હોય એ 2 દેશીની કોથરી મારીને ઘરવારીને મારે ને DDTની દવા પીવાય અને દારૂ ન પીવાય સાહેબ. એને હક જ નથી દારૂ પીવાનો. બાકી આ હા હા ઈ જે પી જાય પછી જમાવટ હોય. અને એક દારૂડીઓ બીજા દારૂડીયાને વાતું બે કરતા હતા કે સમાજમાં આપણી ઇજ્જત નહીં, બિઝનેસ આપણે ચાલુ કરીએ. બીજો કે શેનો કશું કરિયાણા નો કરીએ. બોલો કે પા આપણને અનુભવ નહીં ને ભાઈ, રિહર્સલ કરીએ. હવે ખોટે ખોટે દુકાન ચાલુ કરી જોજો. એક ખોટે ખોટે દુકાનદાર થઈને બેઠો, બીજો ઘરાક થઈને આવ્યો, આવી નીકળે 1 કિલો ગોળ આપો બોટલમાં. ઓલાનો મગજ અલી ગયો, જે પીતો તો એ હડેડાટ ઉતરી ગયો કે તને તો બુદ્ધિ નથી, બોટલમાં ગોળ હોય, તું દુકાને બેઠ, હું ઘરાક થઈને આવું. ઓલો દુકાને બેઠો ને ઓલો ઘરાક થઈને આવ્યો, આવી નીકળે 1 કિલો ગોળ આપો. ઓલો બેઠો બેઠો કે બોટલ લાવ્યા છો? હા, હમણાં અમદાવાદ તો 2 દારૂડિયા ભાઈ ફૂલ થઈ ગયા. એક દારૂડિયો બીજા દારૂડિયા ને કે તારે કઈ બસમાં જવું? ઓલો કે 1 નંબર ની. બીજા પેલા ને પૂછ્યું તારે કઈ બસમાં જવું? ઓલો કે 3 નંબર ની. એમાં 3 નંબર ની આવી બે ચડી ગયા, બે ની ભેગી આવી. એમાં અહીંયા અમદાવાદમાં ડબલ માળવાળી બસ ભાઈ, તે એક દારૂડિયો બીજા દારૂડિયા ને કે ઉપર હોય જા, ઉપર જગ્યા આવી છે. તો ઓલો ઉપર ગયો ને હડેડાટ હેઠો આવ્યો, એ કે ઉપર ડ્રાઈવર જ નથી. હવે એમાં ડ્રાઈવર નું જોવાનું હોય, એમાં બે હેઠે ઉતરાને તો દિલ્હી ગેટ જોઈ ગયા. દિલ્હી ગેટ જોતા જોતા કે દિલ્હી ગેટ એટલો નીચો ક્યાં થઈ ગયો? એને નીચો દેખાતો તો બોલો એ કેટલો પી ગયા છે. એટલે બીજા તરત સલાહ દીધી, વાકા વાકા હાલજે ને ગાડી જાય. તેમાં વાઘા વાઘા આયેલા જતા હતા ને એક પોલીસ વાળા સાહેબ જોઈ ગયા કે નક્કી આ બબે કોથરી નાખી ગયા લાગે. થી પાછળથી એક એક લાકડી ને પાઠો માર્યો તો પૈડા પૈડા ગયા, વાઘા વૈરા તો અડી ગયો. પોલીસ વાળા ને વાત આવી એટલે કહી દો, હવે તો આ દારૂ પી જાય ને તો મોટું નથી, હું તો ઓલું મશીન દે મોટા ભાઈ. હા, મશીન આવી ગયું. એમાં એક જણો હમણાં આયલો જતો હતો બજારમાં, એમાં એક પોલીસ વાળા ભાઈ ઉભો રે નહીં ગયા, મોટું હું ગાળ તે દારૂ પીધો છે કે નહીં? બોલો કે સાહેબ ઊંઘી લ્યો. બોલા હું ઈંઘવા. પોલીસ વાળા સાહેબે ખબર નથી પડતી ક્યાં ગયો હતો તું? આ સાહેબ ફિલ્મ જોવા ગયો હતો, દારૂ નથી પીધો. અરે નથી પીધો ને, ઉભો રે એમ સાબિતી નો થાય. મશીન આવી ગયા, મશીન જો આ મશીન, આ મશીન તું મોઢામાં નાખ અને ફૂંક માર, લાલ લાઈટ થાય તો તે પીધો હશે. બોલો કે સાહેબ મને ફૂંક મારતા નથી આવડતી, એમ લાઈ શીખડાવું. એમાં પોલીસ વાળે ફૂંક મારી, લાલ લાઈટ થઈ. હા, હમણાં તો એક જણો ફૂલ પ્યાસ્યો, મુંબઈ 12 માં ગયો, શોર્ટ બોટ નવા લુગડા, વેઇટ એન્ડ ગાઈ પ્લીઝ કમ ઓન કમ ઓન, એક પેગ મારા માટે, એક પેગ અહીંયા બેઠા છે એની માટે, અને એક પેગ તારા માટે. વેઇટર ને તો ઓર્ડર દીધી હતી તો લઈ આવે, બધાને ઓર્ડર પૂરો કર્યો. વેઇટર બિલ લઈને આવ્યો, પૈસા નથી. તે વેઇટરે મારી મારીને કપડાં ફાડીને બાઈને કાઢી મૂક્યો. બીજે દી પાછો આવ્યો સૂટ બૂટ પહેરીને, વેઇટર કમ ઓન, એક પેગ મારા માટે, એક પેગ અહીંયા બધા બેઠા છે એના માટે, અને એક પેગ તારા માટે. ગયો ભાઈ ઓર્ડર પૂરો, બિલ લઈને આવ્યો, પૈસા નથી. તે પોલીસ વાળે મારી મારી, ઓલા ભાઈ વેઇટરે મારી મારીને તોડી નાખ્યો. એ બાઈને કાઢી મૂક્યો. ત્રીજે દીએ પાછો આવ્યો ભાઈ સૂટ બૂટ પહેરીનો, વેઇટર કમ ઓન, એક પેગ મારા માટે, એક પેગ અહીંયા બેઠા છે એના માટે. તો વેઇટર કે મારા માટે નહીં, નહીં ટૂપીન મારા મારી બહુ કર. હા, દેશી દારૂની ઉત્પત્તિ ભાઈ કહું, કહી દઉં. હા, મોર પોપટ ફૂંડ ને વાઘ, 4 જણા ભેગા ત્યાં. એને એમ થયું કે આપણે કઈક એવું કરીએ જગત આપણને યાદ રાખે. એક જણો મવડો લઈ આવ્યો, એક જણો બકડ્યું લઈ આવ્યો. તમને એમ શકાય ને ખબર લાગે. હવે અમે સાંભળેલી વાત છે, હું નીકળી પડ્યા છો. એક જણો મવડો લઈ આવ્યો ને એક જણો બકડી લઈ આવ્યો, બકડ્યું લઈ આવ્યો. દારૂની પ્રોસીજર શરૂ કરી ભાઈઓ, એવી જમાવટ થઈ. એ લાલ ચોર દારૂ થયો, એ આકાશમાં ઝાડ ગઈ એટલે લીમડા ઉપર પોપટ બેઠેલો, પોપટ ને ઝાડ ગઈ, પોપટ ફૂટું તેને દારૂ, પોપટ મરી ગયો. મોર ને એમ થયું કે આ હા, આ દારૂ એ મારા પક્ષી મિત્રનો જીવ લીધો, મારે મરવું પડે એ નહીં જંપલાવી.
વાઘ ને એમ થયું બે પક્ષી મિત્રો નો જીવ આ દારૂ એ લીધો, મારે મરવું પડે સાહેબ, એને જંપ લાવી અને છેલ્લે ભૂંડ વૈધું, એને એમ થયું મારે મરવું પડશે, એને જંપ લાવી, ચાર જણા ગુજરી ગયા ને એમાં દેશી દારૂ થયો. પેલો પેગ મારે પોપટ બોલે એમ બોલે, સાહેબ એમ નો આપણે પીધા પછી સાહેબ ખોટું ન બોલ્યો. પછી બીજો પેગ મારે ને એટલે મોરની જેમ કળા કરવી, કળા કરવી એટલે તમારી આગળ ન હોય એ બતાવ, એને કળા કરી. આમ રો ભાઈ પંકજભાઈ ક્યાંય જવું પડે તો કેવું, આપણી બધી આમ મોરજી સાહેબ કરું ફોન કરું, મોરજી સાહેબ ફોન કરો, કઈ જરૂર પડે તો કોણ કલાકાર ના કહી દઉં, બધા કલાકાર કહી દઉં, ગમે ને કહી દો. આમ રો શું બાકી કેવું રહ્યું પ્રોગ્રામ પ્રોગ્રામ, આમ જો શું છે એટલે આમ કળા કરે. ત્રીજો પેગ મારે ને વાઘ થાય, કોઈ અહીંયા બાપતી નથી બીટો, આપણે અમે કોઈ બોલે નહીં હો. મેં કીધું કા મોરું કંટાળતું હોય ને એમાં તારા અમે કોણ બોલે. અને ચોથો પેગ મારે ભૂંડ ક્યાં હોય, ગટરમાં. એટલે ખબરદાર છે સાહેબ, કોઈ દારૂ પીતા નહીં હો, દારૂ બહુ ખરાબ વસ્તુ છે, દારૂ કોઈ દી પીવો નહીં, એકલા તો નહીં જ તમ નો પીતા. દારૂ જ્યાં પીતા હોય ને સાહેબ, ત્યાં કોઈ દી ઊભું નહીં રહેવું, બેહી જવું. આ તો મિત્રો હાસ્યની વાત છે સાહેબ. વિચાર કરવા જેવી વાત ઈ છે કે ખાલી દારૂના જોક મેં રજૂ કર્યા ને તમે આટલા દાંત કાઢ્યા, તો જે માણસ દારૂ પીતો હશે એના ઉપર લોકો કેટલા દાંત કાઢતા હશે. મિત્રો દારૂ પી અને તમારી જિંદગીને હાસ્યાસ્પદ ન બનાવો સાહેબ. એટલે મારી એક કલાકાર તરીકે વિનંતી છે કે સાહેબ દારૂની બોટલ મેલી દો પાછી જડે ત્યાંથી. પણ ગુજરાતની જે પરંપરા છે સાહેબ, પરંપરાની તો મજા છે, આપણી એવી પરંપરા, આપણી એવી પ્રાચીન કલા સાહેબ, એમાંની મૂળ કલા એટલે ભવાઈ. સાહેબ ભવાઈ જેવી એક કલા નથી, હું એમ નથી કેતો કે એના દ્વારા એક કલા, પણ ભવાઈ માત્ર એક કલા એવી કે જેમાં લોકગીત આવે, જેમાં ભજન આવે, જેમાં લોક સાહિત્યની વાતો આવે, જેમાં એક્ટિંગ આવે, દરેક વસ્તુ જે સમાવીને બેઠી હોય ને એવી કલા એટલે ભવાઈ. અને સાહેબ અત્યારે કદાચ કલાકારના તમે પ્રોગ્રામ કરો ને તો એની જાહેરાત કરવી પડે, પણ ભવાઈ એટલે તો સાહેબ ગામડા ગામમાં આવે, એ ગામડા ગામમાં આવી અને સરપંચ પાસે રમત લીએ અને 5 વાગે ભૂંગરા વાગે ને આખું ગામ ભેગ્યું થાતું તેથી. અને સાહેબ વિચાર કરવાની વાત ઈ છે કે અત્યારે સારા સારા સાઉન્ડમાં ગમે તે કલાકારના ગળા બેસી જતા હોય તો ગાવું ને રમવું એ કઈ રે. અને ડોક્ટરો હશે એને ખબર હશે સાહેબ કે ધૂળ છે ને ગળાની એલર્જી છે, જ્યારે રમતા હોય ત્યારે ધૂળ ઉડતી હોય, પણ કોઈ દી એના 15-15 રમત રમે ને તો એના ગળા બેસતા નહીં. માં બહુચરની કેવડી કૃપા હશે વિચાર તો કરો. અને સાહેબ ઈ કલાના આજે યાદ કરવી છે કારણ કે કલાકારોની મજા છે. એના ગણપતિ અલગ રીતે બે હતા, એ પ્રેક્ટિકલ એને તો માં બહુચરે જે શક્તિ આપી ઈ દ્વારા રજૂઆતો કરતા, એ શીખવા ન જાતા, માત્ર ને માત્ર ભગવાન જે કલા દે એ કલામાં એના ગણપતિ કેવી રીતે બેસે આજે મારે ઓરિજિનલ એની યાદી કરાવું સાહેબ. એના ગણપતિ ભવાઈના ગણપતિ જેમ ડાયરાના ગણપતિ અલગ હોય, લગ્નના ગણપતિ અલગ હોય, એમ ભવાઈના ગણપતિ કેવી રીતે રજૂ થતા એની નાની એવી ઝલક યાદી કરાવું સાહેબ. એ મારા વિઘન, મારા વિઘન, એ હરો ને હો દાતા ગણપતિ, મારા વિઘન હરો ને હો દાતા ગણપતિ. પછી એમાં બધા પ્રેક્ટિકલ સુર થી નહીં, મારા જેવા બહુ સુર આવ્યું હોય એ કેવી રીતે ટીપ મારે. આ રંગભો રંગભૂમિમાં ખેલ બજાવવા, આ
એના ગણપતિ બેહે સાહેબ. એ ગણપતિ બેઠા પછી વેશની શરૂઆત થાય. આ કલાની ખુમારી કેટલી, એનો નાનો એવો પ્રસંગ માત્ર બે પાંચ મિનિટનો, કે આ કલાકારોની ખુમારી કેવી. મોરબીની બાજુમાં બગથડા ગામ, અમને બગથડા ગામમાં ત્રિકમ ભવાયાની રમત. અને સાહેબ પાંચ વાગે ભૂંગરા વાગ્યા, ગણપતિ બેઠા, અને ગણપતિ બેઠા પછી ત્રિકમ રાજાનો પોશાક લઈને ચોરાના ચોકમાં આવીને એટલું કીધું, આપણા રાજમાં કોઈ દુખી? એ દુખી શબ્દ પૂરા થવા અને પેટ્રોમેક્સમાં બંદૂકનો ભડાકો થયો. ત્યારે તો પેટ્રોમેક્સ ઉપર રમતા, લાઇટની સુવિધા નંબરે એ પેટ્રોમેક્સમાં ભડાકો થયો. ગામને ખબર પડી કે લૂંટારૂઓ આવી ગયા. ગામ બધું બિન ઘરે વયું ગયું. ભવાયા ચોરામાં ચડી ગયા. ત્રિકમ એટલો એકલો ચોકમાં લૂંટારાની સામે ઉભેલો સાહેબો. એ ઘટના એવી બની કે ચોરામાંથી ભોવાયાઓએ અવાજ કર્યો કે એ ત્રિકમિયા બાપ અંદર આવતો રે, આ લૂંટારા તને મારી નાખશે. તે ત્રિકમે ચોકમાં ઉભો ઉભો એટલું કીધું તું, ખોટા વેશ તો બહુ ભજવા, આજ સાચો વેશ ભજવાનો વારો આવ્યો છે સાહેબ. આ કલાની ખુમારી તો જો. એટલે એને તરત કીધું, સાંભળો લૂંટારાઓને, તમે છ જણા છો, બંદૂકધારી છો, મરદના દીકરા હોય તો બંદૂક મેલીને તલવાર લઈને હાઈલા આવો. અને સાહેબ બગથરાના પાદરમાં છ લૂંટારુઓ તલવાર લઈને આ બાજુ એકલો ત્રિકમ તલવાર લઈ અને ધીંગાણું થયું. એ ત્રણ લૂંટારાઓને મારી, ત્રણને ભગાડી, ગામ બચાવી અને ત્રિકમિયા સહિત થયો. આઈ જઈ બગથરાના પાદરમાં ત્રિકમનો પાડ્યો છે. મિત્રો કોગડી જોવા જાજો, આ કલાની ખુમારી છે સાહેબ. ત્યારે આઈ ભલા મોરી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા, ભાઈ 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 ભાઈ. બીજા હરાયા ઢોર, એ ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા. વખાણ કરે, એની વખાણની સ્ટાઇલ પાછી અલગ. હો માની લ્યો અત્યારે પંકજભાઈ શેઠ આપણે 500 રૂપિયા આપે, આપવાના નથી. આ તો ખાલી કહી એમ આપણે
તો પંકજભાઈ શેઠ ના વખાણ કેવી રીતે ફવાયા કરે એનો દાખલો દઉં. એ રાજકોટ જેવું ગામ, પંકજભાઈ શેઠ જેવું જેનું નામ. એ રાજકોટ જેવું ગામ અને પંકજભાઈ શેઠ જેવું જેનું નામ. આ ભવાઈ મંડળ માં 500 રૂપિયા આપે રાખે મંડળ માં નામ. એને સાંભળા બાપા પરસ નતા ભલે થાય ભલે થાય. ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા. પંકજભાઈ તો સદર માણસ, 500 દીએ, પણ એમાં કઈ બધા તો હોય નહીં સદર. કોક તો એવા આવે ને 10 રૂપિયા લઈને બે કોથરી નાખીને મારા ઓકા કરો. એટલે ભવાયા કોઈને નિરાશ ન કરે સાહેબ. એ જેવા પંકજભાઈ ના વખાણ કરે એવી જ રીતે સાહેબ આના વખાણ કર્યા. નામ પૂછ્યું, તારું નામ? તો કે મારું નામ વાઘો. હવે ભવાઈ આવે વાઘાના વખાણ કર્યા, સાંભળજો. ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા. ભાઈ 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 માત્ર આમાં આવા જોડકના રજૂ ન થતા, પણ ડીંગણી સાહિત્યના દુઆ આમાં રજૂ થતા, એની એક ઝલક બતાવું સાહેબ. એ ચિતલમાં ન દેવી દીકરીને શેઠ ઉપરમાં ન દેવો ઢાંઢો. એ ચિતલમાં ન દેવી દીકરી અને શેઠ ઉપરમાં ન દેવો ઢાંઢો. આ અમરેલીમાં વરાવો નહીં દીકરો ને ભલે રીએ વાંઢો. એ ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા. ન દેવી દીકરી ને શેઠ ઉપર માં ન દેવો ઢાંઢો. અમરેલી માં વરાવો નહીં દીકરો ને ભલે રીએ વાંઢો. સાહેબ ચિતલ એટલે અમરેલી જિલ્લાનું ગામ, અને ચિતલ માં સીમ બહુ છેટી હતી સાહેબ. એટલે કદાચ દીકરીને અહીંયા હાહરે દેવામાં આવે ને તો દીકરી પાણી ફરી ફરીને મરી જાય. એટલે ચિતલમાં ન દેવી દીકરીને શેઠ ઉપરમાં ન દેવો ઢાંઢો. અમરેલીનું શેઠ ઉપર ગામ, પાણીવાળી જમીન, ત્રણ ત્રણ મોસમ લીએ ઢાંઢો કેતા બળદ. એ તૂટી મરે એટલે શેઠ ઉપરમાં ન દેવો ઢાંઢો, અને અમરેલીમાં વરાવો નહીં દીકરો. અમરેલી જિલ્લો પેલા ગાયકવાડ સ્ટેટમાં આવતો, અને હવ પેલા દીકરીઓને ભણાવવાની શરૂઆત થઈ હોય તો એ અમરેલીથી. આજે પણ તમે કોક અમરેલીના 80 વર્ષના માજી છાપું વાંચતા તમને જોવા મળશે. કારણ કે ગાયકવાડ સરકારે પહેલી વાર દીકરીઓને ભણાવવાની શરૂઆત થઈ હોય ને તો આપણા ગુજરાતમાં અમરેલીથી થઈ છે સાહેબ. એટલે અમરેલીમાં વરાવો નહીં દીકરો, એ ભલે રીએ વાંઢો. પણ સાહેબ સમયની હારે હાલવાનું છે, એટલે જે કંઈ માં સરસ્વતીએ મને શક્તિ આપી હતી એ શક્તિ દ્વારા તમને મેં હસાવવાનો, આનંદ અપાવવાનો પ્રયત્ન કર્યો. કદાચ કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો છેલ્લે એક શેર કે યા તો કુબૂલ કર મુજે મેરી કમજોરીઓ કે સાથ. કદાચ કલાકાર છીએ, કંઈ કમજોરી હોય કે યા તો કુબૂલ કર મુજે મેરી કમજોરીઓ કે સાથ, વરના અકેલા છોડ દે મુજે મેરી તનહાઈઓ કે સાથ. આભાર, ધન્યવાદ, જય હો, જય માતાજી.